दर्शक मित्रों, हूँ आज तमने सौराष्ट्र नी सफर में लई जई रह्यो छुं। सौराष्ट्र नी अंदर पालीताणा तालुको छे अने पालीताणा तालुकानुं नानकडुं एवुं एक नानी राजस्थळी करीने गाम छे। त्यां अमे एक खेडूत मित्र ने अमारी वस्तु आपी थी हेल्थ माटे अने एग्रीकल्चर माटे, तो एमने त्यां बहु जोरदार रिजल्ट मळ्युं छे। तमने स्वमुखे ज आपणे सांभळशुं के एमने शुं रिजल्ट मळ्युं छे। तमारुं नाम? माधवजीभाई हरिभाई बलर। माधवजीभाई हरिभाई बलर, અને તમે અમારી નેક્સસ કંપનીની જે પ્રોડક્ટ વાપરી હતી તો એની અંદર તમને બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે, તો તમને શું રિઝલ્ટ મળ્યું છે? અમને મારા ઘરના ને ગોઠણમાં દુખાવો બહુ થતો, હાલી એકાતો નહીં। ગોઠણનો દુખાવો થતો, હાલી એકાતો નહીં। હા, એટલે ડોક્ટરને બતાવ્યું કે એને ઓપરેશન કરવાનું કીધું, અને ઓપરેશન કરાવવાની તૈયારીમાં હતા। ઓપરેશન કરવાનું કીધું અને તમે તૈયારીમાં પણ હતા, અને એ પછી ટૂંકમાં ઓપરેશન કરાવવાનું તમે લોકોએ માંડી વાળ્યું કે હવે ઓપરેશન નથી કરાવવું, તો મતલબ અત્યારે તમને કેવું ફીલ થાય છે, મતલબ કેવું લાગે છે? અત્યારે તો બહુ સારામાં સારું રિઝલ્ટ આવ્યું છે, બહુ સારામાં સારું રિઝલ્ટ આવ્યું છે। અમારે કઈ ગોઠણમાં તકલીફો ઘણી ઓછી થઈ ગઈ, હાંધા નખાવવાની જરૂર નથી, મતલબ હવે તમને એવું નથી લાગતું કે કઈ ઓપરેશન કરાવવું જોઈએ। અને દાદા, તમે એવું કહેતા હતા કે તમને કઈક તકલીફ છે, તો તમને શું તકલીફ? મને ડાયાબિટીસ હતી અને અણશક્તિ જેવું બહુ રહેતું, ડાયાબિટીસ હતી અને અણશક્તિ જેવું બહુ રહેતું હતું। અને અત્યારે એમાં તમને કેવું ફીલ? ડાયાબિટીસ કંટ્રોલ થઈ ગયો છે અને શક્તિ આમાં હલવા સાલવામાં હારી આવી છે, અને થોડો વજન ઘટ્યો છે। ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે, હલવા ચાલવામાં સારું છે, અને વજન પણ ઘટ્યું છે, એ સિવાય બીજું કઈ? બસ એ સિવાય એટલે આ દવા સારું, તમે સારું બેટર ફીલ કરો છો પહેલા કરતા, અત્યારે તમે સારું ફીલ કરો છો। અને કઈક પગનો દુખાવો તમને, બેન મતલબ તમને પગનો દુખાવો હતો, તો અત્યારે પગના દુખાવામાં કેવું? દુખાવામાં રાહત, પગના દુખાવામાં સારું છે, તો આ તમને સારું, તમે એવું કીધું કે આ ડબાથી થયું ટૂંકમાં। આ મિત્રો તમે જોઈ શકો છો પાછળ કે આમના તમે કેટલા ડબ્બા પીધા છે? 12 ડબ્બા તમે બંને જણાએ થઈને પીધા છે, તો મતલબ એક જણાના ભાગે કેલ્ક્યુલેશન કરીએ તો એક જણાના ભાગે 6 ડબ્બા થાય। અને આ ડબ્બા લગભગ તમે છેલ્લા 5-6 મહિનાથી પીવો છો, તો 5-6 મહિનાની અંદર તમને આવું જોરદાર રિઝલ્ટ મળ્યું છે। અને તમે બીજી એક વાત કહેતા હતા કે તમને કઈ ખેતીવાડીની અંદર રિઝલ્ટ જોરદાર મળ્યું છે, તો એની અંદર તમે અમારી વસ્તુ વાપરી હતી, તો મતલબ શેમાં ઉપયોગ કર્યો હતો તમે? અમે લીમડીમાં ઉપયોગ કર્યો હતો, મારે 1200 દાડવા છે, એમાં 600 દાડવામાં આ દવા વાપરી હતી, તો એ દવા વાપરી એમાં અમારે શેડ્યું નથી બળતી દેખાતી, બરોબર છે, અને બીજામાં લીમડી બળે છે, બીજામાં છેડું બળે છે, લીંબુડી બળે છે, લીંબુડી। મિત્રો, માધુ દાદા પાસે કુલ 1200 છોડવા લીંબુડીના છે, જેમાંથી 600 છોડવાની અંદર આપણી નેટસર્વ કંપનીની ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરી હતી, અને 600 છોડવાની અંદર એ લોકોએ રાસાયણિક વસ્તુનો ઉપયોગ કર્યો હતો, જેથી કરીને ડિફરન્સ ખબર પડે કે આમાં શું ફેરફાર છે અને આમાં શું ફેરફાર છે। તો એમાં એ માધુ દાદા કહે છે કે 600 છોડવાની અંદર જે શેડું બળવાનો પ્રોબ્લેમ છે, એ અમારી જે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરી હતી નેટસર્વ કંપનીની, એની અંદર એ પ્રોબ્લેમ નથી, અને બીજી પ્રોડક્ટની અંદર તમને એ પ્રોબ્લેમ દેખાય છે, બરોબર છે। અને બીજું તમને દાદા એ પૂછવાનું હતું કે તમે આ પ્રોડક્ટ પહેલી જ વખત વાપરી, અને ટૂંકમાં તમને આ વસ્તુ વાપરવાથી સંતોષ છે ખરો? અમને સંતોષ છે, અને બીજું એક એ દેખાય છે કે સવારે આંટો મારી એટલે બધી જમીન આમ રેઢી દેખાય છે, સવારે આંટો મારીએ તો બધી જમીન આમ રેઢી દેખાય છે। એનું ગુજરાતી ભાષામાં આ એક ગામડાની ભાષા છે, પણ તમને મિત્રો હું કહેવા માંગીશ કે રેઢી મતલબ જમીનની ફળદ્રુપતા વધતી હોય એવું દાદાને દેખાય છે। અને આ પ્રોડક્ટ તમને માધુ દાદા મળી હતી કોના માધ્યમથી? હર્ષાબેન ગાંગાણી, જે હાલ અત્યારે સુરતની અંદર છે, એ માધુ દાદાના ડોટર એટલે કે એમની દીકરી છે, અને એની દીકરીને એવી લાગણી થઈ કે મારા મધર અને મારા ફાધર જે બીમારીથી પીડાય છે, તો એક લાગણીને અનુલક્ષીને હું એ લોકોને આ દવા એ લોકોએ સજેસ્ટ કરી હતી। એકચ્યુઅલી આ કોઈ દવા નથી, આ નેટસર્વ કંપનીનો નેચરામોર પાવડર છે, જે વેનિલા ફ્લેવરની અંદર છે, જે 18 વર્ષની ઉપરના કોઈ પણ લેડીઝ અને જેન્ટ્સ આ પાવડરનું સેવન કરી શકે, તો આ એકચ્યુઅલી એક પોષક તત્વોથી ભરપૂર આહાર છે, કે જે સવાર સાંજ એક એક ચમચી જો બીમાર માણસ લે તો સાજો થઈ જાય છે, અને સાજો સારો માણસ લે છે તો બીમાર પડતો નથી। તો આ પ્રોડક્ટનું આવું જોરદાર રિઝલ્ટ મળતું હોય દાદા, તો આજે તમે જે બીમારીથી પીડાતા હતા આજે વર્ષોથી, એનાથી આજે સમાજમાં ઘણા બધા લોકો પીડાય છે, તો એ બીમાર લોકોને તમારો શું સંદેશ છે? અમારો સંદેશ એ છે કે આ દવા વાપરવી જોઈએ અને લાંબો સમય સુધી લેવી પડે, આ દવા વાપરવી જોઈએ અને લાંબો સમય સુધી લેવી પડે, કાંઈ એક ડબ્બાની અંદર તાત્કાલિક ધોરણે રિઝલ્ટ ન આવે। બીજું કે તમે ખેતીમાં જે આ પ્રોડક્ટ વાપરી, તો ખેડૂત મિત્રો આજે રાસાયણિકનો ઉપયોગ કરીને લોકોનો ખર્ચો વધતો જાય છે, ઉત્પાદન એ લોકોને એવું લાગે છે કે વધે છે, બાકી એકચ્યુઅલી ખર્ચો વધે છે અને ઉત્પાદન ઘટે છે, તો ખેડૂત મિત્રોને તમે શું સંદેશ કહેવા માંગો? મિત્રોને મારા એ જ કહેવાનું છે કે આ દવાનો ઉપયોગ કરવો જોઈએ, આ દવાનો ઉપયોગ કરવો જોઈએ, અને રિઝલ્ટ પણ સારું મળ્યું છે અમને, રિઝલ્ટ પણ સારું મળ્યું, બરોબર? તો તમે અમને આ ઇન્ટરવ્યુ આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ।